स्वागत छे आपनो मधुरा फूड चैनल पर। आप जहाँ पर नवा छो तो चैनल ने सब्सक्राइब करसो अने बेल आइकन दबावी देजो के जेथी अमारा नवा वीडियो नी अपडेट तमने मळती रहे। चालो तो आपणे शुरू करिए। आजे आपणे बनावीशुं साबुदाणाना वड़ा। आ सामग्रीनो लिस्ट छे डिस्क्रिप्शन बॉक्स में मळी जशे। एना माटे पहला आपणे साबुदाणा लई लेशुं एक कप। ज्यां सुधी सफेद पाणी निकळे त्यां सुधी आपणे एने बराबर 2-3 पाणीनी अंदर धोई लईशुं। एक कप साबुदाणानी सामे एक कप पाणी उमेरीशुं अने पलाળી રાખીશું 1 કલાક માટે। ત્યાં સુધી આપણે બટાકા બાફી લઈએ। 2 બટાકા લીધા છે, એમાં પાણી ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે અને વિસલ કરાવી લઈએ। 1 કડાઈમાં મગફળી શેકી લઈશું। મગફળી શેકાઈ ગયા પછી એના ફોતળા આપણે કાઢી લઈએ। મિક્સર જારમાં અધ કચરું ખાંડી લઈશું, તમે ખાંડણીમાં પણ ખાંડી શકો છો। એકદમ પાવડર નથી કરવાનું અને બાફેલા બટાકાને મેશ કરી લઈએ, નહીં તો ખમણીથી ખમણી પણ શકો છો। સાબુદાણા બોળાઈ જ ગયા છે, ચેક કરી લઈએ। એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1/2 ચમચી જીરા પાવડર, 2 ચમચી મીઠા લીમડાના પાન, 2 લીલા મરચા, 2 ચમચી આદુની પેસ્ટ, 3 ચમચી ધાણા અને જે આપણે મગફળીનો પાવડર તૈયાર કર્યો હતો એ 5 ચમચી ઉમેરીશું। લીંબુનો રસ 1/2, બાફેલા બટાકા જે મેશ કરીને રાખ્યા છે એ ઉમેરી લઈએ। આ બધું મિશ્રણને મિક્સ કરી લીધું છે। હવે હથેળીમાં તેલ લગાવી બંને હાથે તેલ લગાવી લઈશું અને વડા બનાવીશું। લીંબુની સાઈઝનું આપણે લઈ લીધો છે લોવો અને એને શેપ આપીશું ગોળ। આવી રીતે આકાર આપતા જશું અને પ્રેસ કરી દઈશું। આ વાનગી તમે ઉપવાસમાં પણ સારી રીતે ખાઈ શકો છો। પ્રેસ કરી લઈશું। આવી રીતે તમે બધા જ વડાને તૈયાર કરી લઈશું। હવે ફ્રાય કરી લઈએ। તેલ ગરમ કરવા રાખી દીધું હતું। હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકીશું। એ
एक मिनिट पछी आपणे एने पलटावी लईए। आ 3 मिनिट पछी क्रिस्पी थई गया छे। હવે આપણા વરા તૈયાર જ થઈ ગયા છે। જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ફ્રેન્ડ્સની સાથે ફેમિલીની સાથે શેર કરી શકો છો। સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં પણ તમે એને ખાઈ શકો છો। ગ્રીન ચટણી સાથે એને સર્વ કરીશું। ચટણીની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે।